હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને બાળમિત્રો? મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને બાળમિત્રો? રોજની જેમ આજે પણ તમે લોકોએ તમારી સાથે નોટબુક અને કંપાસ બોક્સ સાથે રાખ્યું હશે, જેથી કરીને આપણે જે કાંઈ શીખીએ તે બધું જ તમારે લખતા જવાનું છે. તો ચલો સૌથી પહેલાં આજની તારીખ લખી લ્યો, ત્યાર પછી આજનો વાર લખી લ્યો, ત્યાર પછી આપણું ધોરણ એક અને આપણો વિષય સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. તારીખ, વાર, ધોરણ અને વિષય સારા અક્ષરે લખી નાખો. આગળના લેક્ચરમાં આપણે જે શીખ્યા છીએ એ યાદ છે ને તમને લોકોને? જે લોકોએ હોમવર્ક કર્યું હશે એ લોકોને તો યાદ જ હશે, બરાબર ને? તો આગળ આપણે જે શીખ્યા છીએ તેનું એક વખત રિવિઝન કરી લઈએ, ત્યાર પછી આજે આપણે નવા સવાલ જવાબ શીખીશું. આટલું લખ્યા પછી આપણે જે શીખવાનું છે તેની સૂચના છે એ પણ લખી નાખો. આપણી સૂચના છે, એક શબ્દમાં જવાબ આપો. એક શબ્દમાં જવાબ આપો. ચલો આ સૂચના પણ લખવાની છે. સારા અક્ષરે લખી નાખો. સૌથી પહેલો સવાલ આપણે શીખ્યા હતા, જનગણમન ગીતના રચયિતા કોણ છે? યાદ છે તમને લોકોને? જનગણમન એ આપણું રાષ્ટ્રગીત છે. તો આ રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે? મેં તમને લોકોને સમજાવ્યું હતું કે રચયિતા એટલે શું, તો આ ગીત જેણે બનાવ્યું છે એમને રચયિતા કહેવાય છે. તો એ કોણ છે? તો એમનું નામ છે રવિન્દ્રનાથ ટાગોર. શું નામ હતું? રવિન્દ્રનાથ ટાગોર. તમે બધાએ લખ્યું છે ને? ત્યાર પછી બીજો સવાલ શું શીખ્યા હતા આપણે? ભારતની સૌથી લાંબી નદી કઈ છે? આ તો સહેલો જવાબ છે, તમને લોકોને યાદ જ હશે. તો એનો જવાબ છે ગંગા. શું નામ છે? ગંગા. આપણા દેશનું નામ છે ભારત, અને ભારત દેશમાં સૌથી લાંબી અને મોટી નદી છે એ છે ગંગા નદી, જે ખૂબ જ પવિત્ર નદી છે. ત્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા જાય છે. ગંગા નદીમાં લોકો નાહે છે તો એમના પાપ પણ ધોવાઈ જાય છે, એટલે જ તે પવિત્ર નદી કહેવાય છે. ત્યાર પછી સવાલ નંબર 3, અહીં ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે લખ્યું છે એ છે વંદે માતરમ. વંદે માતરમ ના રચયિતા કોણ છે? જેમ આગળ જનગણમન રાષ્ટ્રગીત છે એમ વંદે માતરમ ગીત છે, તેના રચયિતા કોણ છે? યાદ છે બધાને? તો એના રચયિતા છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય.
શું નામ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. એમણે વંદે માતરમ ગાનના રચયિતા છે, એટલે કે તેમણે આ ગાન જે છે વંદે માતરમ તે લખ્યું છે. આ નામ અઘરું છે એટલે આપણે શીખ્યા હતા કે કઈ રીતે લખવાનું છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. આ ઉપરાંત બંકિમચંદ્ર ચેટર્જી પણ કહેવાય છે. ત્યાર પછી આપણે શીખ્યા હતા ભારતીય રાષ્ટ્રગીત કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ. આપણું જે રાષ્ટ્રગીત છે જનગણમન, એ કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ? તેનો જવાબ યાદ છે તમને લોકોને? તો એ છે 52 સેકન્ડ. કેટલી સેકન્ડમાં? 52 સેકન્ડ. મેં તમને વાત કરી હતી કે ઘડિયાળ હોય છે તેમાં 3 કાંટા હોય છે, એક કલાકનો કાંટો, એક મિનિટનો કાંટો અને એક સેકન્ડનો કાંટો, બરાબર? તેમાંથી 52 સેકન્ડમાં રાષ્ટ્રગીત આપણે ગાવું જોઈએ. ત્યાર પછી સવાલ નંબર 5, દુનિયાનું સૌથી મોટું પક્ષી કયું છે? દુનિયાનું સૌથી મોટું, દુનિયા એટલે કે સમગ્ર વિશ્વ, જે આખી પૃથ્વી છે એ, તો તેમાંથી સૌથી મોટું પક્ષી છે એ કયું છે? તો એ છે શાહમૃગ. કયું પક્ષી છે? શાહમૃગ. તો બાળમિત્રો, અહીં સુધી આપણે શીખી ગયા હતા. ત્યાર પછી હવે આપણે આગળ શીખીશું, એ છે સવાલ નંબર 6. આપણું લોહી ચુસતા મચ્છરોને સૌથી વધુ કયો રંગ આકર્ષે છે? આપણું લોહી ચુસતા મચ્છરોને સૌથી વધુ કયો રંગ આકર્ષે છે? તો તેનો જવાબ શું આવશે? તો તેનો જવાબ છે વાદળી રંગ. તમને બધાને ખ્યાલ છે કે રાત પડીને મચ્છર આવી જાય છે, તેઓ આપણને ખૂબ જ કનડે છે, આપણને કરડી જાય છે અને આપણા કાન પાસે આવીને અવાજ કરે છે, બરાબર ને? અને એ કરડે છે ત્યારે શું કરે છે? તો આપણા શરીરમાં રહેલ જે લોહી હોય છે તેને ચૂસે છે, એટલે કે એના મોઢામાં જે એની ચાંચ હોય છે તે આપણા શરીરમાં લગાવે છે, જેથી આપણને ખ્યાલ આવે છે કે મચ્છર આપણને કરડે છે. એ સમયે આપણા શરીરમાં રહેલું લોહીને તે ચૂસે છે. તો સૌથી વધારે જે આ વાદળી રંગ હોય ત્યાં તેઓ આકર્ષાય છે. કોણ? તો મચ્છરો, બરાબર? તો આ સવાલ લખી નાખો જલ્દીથી. દરેક લોકોએ સારા અક્ષરે લખવાનું છે. લખ્યું બધાએ? ફરી એક વખત વાંચી જઈએ. આપણું લોહી ચુસતા મચ્છરોને સૌથી વધુ કયો રંગ આકર્ષે છે? તો તેનો જવાબ છે વાદળી, વાદળી રંગ. ત્યાર પછી સવાલ નંબર 7, જે તમારે એક લાઈન છોડીને લખવાનું છે, અને એ છે કયા પક્ષીની લંબાઈ 5 સેમી અને વજન 3 ગ્રામ હોય છે? કયા પક્ષીની લંબાઈ 5 સેમી અને વજન 3 ગ્રામ હોય છે? જો લંબાઈ પૂછી છે તો લંબાઈ હંમેશા સેન્ટીમીટરમાં મપાય છે,
तो अहीं सेमी लख्यू छे एटले सेमीनुं आखू नाम छे सेंटीमीटर, अने वजन सेमा होय छे किलोग्राममां। बराबर, एटले अहीं ए पक्षीनी लंबाई केटली छे तो 5 सेंटीमीटर, अने तेनुं वजन केटलुं छे 3 ग्राम। बराबर, तो एवुं कयुं पक्षी छे विचारो तो कि जेनी लंबाई 5 सेमी छे अने वजन जे ते 3 ग्राम छे। ख्याल छे तमने लोकोने? तो आ सवालनो जवाब छे हमिंग बर्ड। शू छे हमिंग बर्ड? ह मने रस्व मी उपर एक मींडू, ग ब ड ड उपर रेफ करवानो छे एटले तेने वंचाशे हमिंग बर्ड। बर्ड एटले पक्षी, तो तेनुं नाम शू छे हमिंग बर्ड। કે આ પક્ષીની લંબાઈ છે તે 5 સેમી છે અને તેનું વજન 3 ગ્રામ છે। તો ચલો આ સવાલ અને જવાબ સારા અક્ષરે લખી નાખો। લખ્યું બધાએ? ત્યાર પછી સવાલ નંબર 8, એક લાઈન છોડીને તમારે લખવાનું છે 7 પછી સવાલ નંબર 8। આઠમો સવાલ છે, ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે। જો ગુજરાત એટલે, તો ગુજરાત એ આપણું રાજ્ય છે। બરાબર, આપણો આખો દેશ છે એ ભારત દેશ, અને ભારત દેશમાં વિવિધ રાજ્યો છે જેમ કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, આ બધા રાજ્ય છે। એમાં આપણે ક્યાં રહીએ છીએ? ગુજરાતમાં। હવે આપણા આખા રાજ્યમાં દરિયા કિનારો એટલે કે કઈ કઈ જગ્યાએ દરિયો છે, તો એનો વિસ્તાર કેટલો છે? તો તેનો જવાબ છે 1600 કિલોમીટર। શું લખ્યું છે? 1600 કિલોમીટર। કિલોમીટરને આપણે શોર્ટ નેમ લખવું હોય તો કિમી આવશે। શું આવશે? કિમી। કી એટલે કિલો અને મી એટલે મીટર, કિલોમીટર। અને કેટલા કિલોમીટર છે? તો 1600। 1600। 1 6 અને 2 વખત 0 કરવાનું એટલે થઈ ગયા 1600। આ જે આંકડા છે તેને આપણે શું વાંચીશું? 1600। એટલે આપણા ગુજરાત રાજ્યનો જે દરિયા કિનારો છે તે 1600 કિલોમીટર લાંબો છે। તમને ખ્યાલ છે આપણા ગુજરાતમાં ઠેક ઠેકાણે દરિયા કિનારો છે, જેમ કે આપણે ઘોઘાનો દરિયો છે, તેની બાજુમાં નકળંગ છે, કુડા છે, હાથબ છે, પછી સોમનાથ છે। તો સોમનાથમાં જ્યાં મંદિર છે શિવ ભગવાનનું, ત્યાં પણ દરિયો છે। તેની થોડાક અંતરમાં દીવ છે, તો ત્યાં પણ દરિયો છે। તો આવી રીતે ગુજરાતમાં વિવિધ જગ્યાએ દરિયા કિનારો છે। એટલે સવાલ પૂછ્યો છે કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે, તો તેનો જવાબ છે 1600 કિલોમીટર। ખ્યાલ આવ્યો? તો ચલો આ સવાલ અને જવાબ લખી નાખો સારા અક્ષરે। લખ્યું બધાએ? ત્યાર
ત્યાર પછી એક લાઈન છોડીને સવાલ નંબર 9 જે તમારી સામે છે સૂર્યની આસપાસ કેટલા ગ્રહો છે શું સવાલ પૂછ્યો છે સૂર્યની આસપાસ કેટલા ગ્રહો છે તમને લોકોને ખ્યાલ છે કે આપણું જે તારામંડળ છે એવી રીતે આકાશમાં વિવિધ ગ્રહો રહેલા હોય છે અને કોની આસપાસ કીધું છે સૂર્યની આસપાસ સૂર્ય છે અને તેના ફરતે ગ્રહો ફરતા હોય છે તો તેના ફરતે કેટલા ગ્રહો છે વિચારો તો તો તેનો જવાબ છે 9 શું જવાબ છે 9 એટલે કે સૂર્યની આસપાસ 9 ગ્રહો ફરે છે કેટલા ગ્રહો 9 ગ્રહો ખ્યાલ આવ્યો હવે આ 9 ગ્રહો કયા કયા છે તેના નામ આવડે છે તમને લોકોને આ સવાલને જવાબ લખી નાખો પછી આપણે એ 9 ગ્રહ પણ શીખવાના છે તો જલ્દીથી સારા અક્ષરે લખી નાખો લખ્યા સવાલ નંબર 9 સૂર્યની આસપાસ કેટલા ગ્રહો છે તો તેનો જવાબ આવ્યો 9 હવે આ 9 ગ્રહ કયા કયા તો હું એ પણ નામ શીખવાડું છું તો સૌથી પહેલા સૂરજ છે તે આપણને પ્રકાશ આપે છે એટલે કે અજવાળું આપે છે ગરમી આપે છે તડકો આપે છે અને વિટામિન્સ પણ પ્રાપ્ત થાય છે તો સૂરજ આપણને ખૂબ જ ઉપયોગી છે તે જ્યારે ઉગે છે ત્યારે જ દિવસ થાય છે જો તે ન ઉગે તો લોકોનું જીવન અટકી પડે છે દિવસ જ ન થાય તો લોકોને સૂર્યપ્રકાશ ક્યાંથી મળે બરાબર ને લોકો પોતાના કાર્યો કઈ રીતે કરે તો સૂરજ છે તે સવારે ઉગે છે અને સાંજે આથમે છે ત્યારે રાત પડે છે તો સૂર્ય છે સૌથી પહેલા તેના પછી બુધ પછી બીજો ગ્રહ છે તે શુક્ર ત્યાર પછી ત્રીજો ગ્રહ છે પૃથ્વી ચોથો ગ્રહ છે મંગળ પાંચમો ગ્રહ છે ગુરુ છઠ્ઠો ગ્રહ છે શનિ સાતમો ગ્રહ છે યુરેનસ આઠમો ગ્રહ છે નેપચ્યુન અને નવમો ગ્રહ છે પ્લુટો તો સૂર્યની આસપાસ આ 9 ગ્રહો છે તે સતત પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે ખ્યાલ આવ્યો તમને લોકોને તેમાં આપણે કયા ગ્રહમાં રહીએ છીએ ત્રીજો ગ્રહ એટલે કે પૃથ્વીમાં આપણે પૃથ્વીમાં રહીએ છીએ ક્યાં રહીએ છીએ આપણે કયા ગ્રહ પર પૃથ્વી પર ને પૃથ્વી કેવી હોય છે ગોળ પૃથ્વી ગોળ છે અને તે સતત પોતાની ધરી પર ફરે છે અને તે સૂર્યની આસપાસ પણ ફરે છે આ ઉપરાંત બીજા 8 ગ્રહ છે તેના નામ ફરી એક વખત હું બોલું છું હવે તમારે મારી સાથે બોલવાના છે બરાબર સૌથી પહેલા સૂર્ય બોલો તો બધા બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ
यूरेनस, नेपच्यून, प्लूटो। तो हवे तमारे पण आ नवग्रह छे तेना नाम याद राखवाना छे, तमारे लखी पण लेवाना, अने आपणे कया ग्रह पर रहीए छीए એ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર? તો હવે આ સવાલ અને જવાબ તમે લોકોએ લખી નાખ્યા હશે, બરાબર? તેનો જવાબ છે નવ। સૂર્યની આસપાસ કુલ નવ ગ્રહો રહેલા છે અને તે ફરતા રહે છે। ત્યાર પછી एक लाइन छोड़ी ने सवाल नंबर 10 एमा पूछ्यू छे, कया प्राणी ने कान होता नथी? कया प्राणी ने कान होता नथी? चलो आ सवाल नो जवाब शू आवशे? कया प्राणी ने कान होता नथी? जो दरेक प्राणी ने बे आँख, नाक, मूढ़ू अने कान होय छे, परंतु एवं कयु प्राणी छे के जेने कान होता नथी? ज्या सवाल पूरो थाय छे त्या प्रश्नार्थ चिन्ह करवानुं छे। तो आ सवाल 10 छे तेनो जवाब शुं आवशे? ख्याल छे तमने लोकोने? तो तेनो जवाब छे साप। शू जवाब छे? साप। साप तो तमे लोकोए जोयो हशे, ते पेटे सरकता प्राणी छे, एटले के सरीसृप प्राणी कहेवाय। केवू प्राणी कहेवाय? सरीसृप, एटले के ते पेटथी सरकीने चाले छे, पेटे सरकतू प्राणी छे। तो साप ने कान होता नथी। तो चलो आ सवाल ने जवाब पण सारा अक्षरे लखी नाखो। फरी एक वखत आपणे आ वांची जईए। प्रश्न 10, कया प्राणी ने कान होता नथी? प्रश्नार्थ चिन्ह, अने तेनो जवाब छे साप। चलो सारा अक्षरे लखी नाखो तमे लोको। त्यार पछी एक लाइन छोड़ीने सवाल नंबर 11 तमने लोकोने ख्याल छे के आ साप क्या रहे छे? આગળ આપણે શીખી ગયા છીએ, તો કોઈને યાદ છે કે સાપ ક્યાં રહે છે? તો સાપ છે તે રાફડામાં રહે છે। ક્યાં રહે છે? રાફડામાં, એટલે કે જમીનમાં તે ખાડો બનાવીને, કાણું બનાવીને રહે છે, તેને રાફડો કહેવામાં આવે છે। તે ઝેરી પ્રાણી છે। लख्यू बधाए? त्यार पछी सवाल नंबर 11 अने तेमा लख्यू छे, मानव शरीर मा केटली ज्ञानेन्द्रियो होय छे? मानव शरीर एटले के आपणुं शरीर, आपणे मानव छीए ने, मानव एटले के माणस। तो अपना शरीर में कितनी ज्ञानेन्द्रियो हो? इंद्रियो, चलो विचारो। तो तेनो जवाब छे 5। शू जवाब छे? 5, एटले के अपना शरीर में कुल 5 इंद्रियो छे। चलो आ सवाल ने जवाब लखी नाखो।
લખ્યું જ્ઞાનેન્દ્રિય એટલે કે આંખ કાન નાક મોઢું મગજ અને જીભ આ પાંચ વસ્તુ છે એ આપણી જ્ઞાનેન્દ્રિયો છે યાદ રહેશે ને હવે આપણા દરેકના શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે તો તેનો જવાબ છે પાંચ અને એ કઈ કઈ તો આપણે આંખ કે આંખ વડે આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી કાન કે કાન વડે આપણે સાંભળી શકીએ છીએ ત્યાર પછી છે નાક તો નાક વડે આપણે સૂંઘી શકીએ છીએ ત્યાર પછી જીભ કે એટલે કે મોઢું તો તેના વડે આપણે બોલી શકીએ છીએ આ ઉપરાંત ચાવી શકીએ છીએ અને ત્યાર પછી મગજ કે તેના તેના વડે આપણે વિચારી શકીએ છીએ બરાબર તો આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જે આપણા માનવ શરીરમાં રહેલી છે ત્યાર પછી એક લાઈન છોડીને બારમો સવાલ કેટલામો બારમો અગિયાર આપણે શીખી ગયા ત્યાર પછી બારમો સવાલ છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે શું આવશે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે તો તેનો શું જવાબ આવશે જેમ ગુજરાતનો દરિયા કિનારો આપણે જોયો તેવી રીતે હવે ગુજરાતનો પર્વત તો સૌથી ઊંચો કયો છે તો એ છે ગિરનાર શું જવાબ છે ગિરનાર ગિરનાર એ આપણા ગુજરાત રાજ્યનો સૌથી ઊંચો પર્વત છે ચલો આ સવાલ જવાબ પણ લખી નાખો લખ્યું ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ચલો લખી નાખો ગને રસ્વગી ર નને કાનો ના ર ગિરનાર તો બાળમિત્રો આજે આપણે આટલા સવાલ જવાબ શીખ્યા છીએ તે ફરી એક વખત જોઈ લઈએ કયા પક્ષીની લંબાઈ 5 સેમી અને 3 ગ્રામ વજન હોય છે તો એ છે હમિંગબર્ડ ત્યાર પછી આપણે જોયું ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે તો તેનો જવાબ છે 1600 કિલોમીટર ત્યાર પછી સૂર્યની આસપાસ કેટલા ગ્રહો છે તો તેનો જવાબ છે 9 ત્યાર પછી આપણે શીખ્યા કયા પ્રાણીને કાન હોતા નથી તો તેનો જવાબ છે સાપ ત્યાર પછી માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે તો એ છે 5 જ્ઞાનેન્દ્રિયો અને ત્યાર પછી આપણે શીખ્યા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે તો એ છે ગિરનાર તો બાળમિત્રો આજે જેટલા સવાલ જવાબ શીખ્યા તે હોમવર્કમાં લખી નાખજો તમે એ પણ સારા અક્ષરે તો હવે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો અને હોમવર્ક કરી નાખજો સ્ટે હોમ Stay safe. Goodbye, everyone.